સુરતના સુવાલી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલી ટાંકી નજીક રહેતા દંપતીનું મૃતદેહ મળી આવ્યો હતો. પતિનો મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો અને પત્ની જમીન પર પડેલી હોવાનું જોવા મળ્યું હતું. સમગ્ર ઘટનામાં પતિએ જ પત્નીની હત્યા કરી આપઘાત કરી લીધો હોવાની આશંકાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. કંપનીમાં હેલ્પર તરીકે કામે જતા અનિલ સાહુ અને તેની પત્ની ભારતી સાહુનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો. નોકરીનો સમય હોવાને કારણે તેના પડોશી તેને બોલાવી રહ્યો હતો, પરંતુ અનિલ સાહુએ ઘરનો દરવાજો ન ખોલતા પડોશીએ દરવાજો ખોલી દીધો હતો. અગમ્ય કારણસર પતિ અનિલે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. તેની પત્ની ભારતી મૃતદેહ જમીન પર જ પડેલો હતો, જેને પછી તારણ કાઢવામાં આવ્યું હતું કે તે પહેલા પત્નીને માર્યા બાદ પતિએ આપઘાત કરી લીધો હશે. છત્તીસગઢના રહેવાસી પતિ પત્ની આ રૂમમાં એકલા રહેતા હતા. પતિ પત્ની બંને મજૂરી કામ પર જતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ અહીં જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે બંનેના મૃતદેહ જોવા મળ્યા હતા. તેમના પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દેવા બાદ આસપાસના અને તેના પરિવારના લોકોના નિવેદન લેવાના શરૂ કરાયા છે. આપઘાત કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. બ્યુરો રિપોર્ટ, હિન્દી ન્યૂઝ, સુરત.